ગુજરાત વિદ્યાર્થી મિત્રો આજે આપણે બારમા સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં અંતિમ ચેપ્ટર સોળ માનવ જીવનમાં રસાયણનું મહત્વ જ્યારે હવે આપણે રસાયણ વિજ્ઞાનના બાયસેકના માધ્યમથી ટીચિંગ માટેની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા મતલબ આ છેલ્લું ચેપ્ટર છે ત્યારે પરીક્ષાની દૃષ્ટિએ જોવા જઈએ તો આ ચેપ્ટરનું મહત્ત્વ લગભગ ત્રણથી ચાર ગુણનું છે જેમાંથી ક્યારેક એક ગુણનો એમસીક્યુ બે ગુણનો ટૂંકો પ્રશ્ન અથવા તો ત્રણ ગુણનો પ્રશ્ન એવી રીતે પૂછાતું હોય છે છતાં પણ પ્રકરણ નાનું છે એનો મતલબ એવો નહીં કરી શકીએ કે પ્રકરણને આપણે અવગણશું કારણ કે માનવ જીવનમાં રસાયણનું મહત્ત્વ છે એટલે આપણા જીવનનું કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં રાઇટ રસાયણનો ઉપયોગ થતો નથી એટલે માત્ર પરીક્ષાની દૃષ્ટિએ આ ચેપ્ટર ભણવું પડે છે એવું નથી રાઇટ ચેપ્ટર ભણ્યા લીધા પછી બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા પછી પણ આમાંથી જે આપણે ચર્ચા કરવાની છે એ રસાયણો આપણા ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ જ મહત્ત્વના છે અને ઘણી વખતે નાની એવી જાણકારી પણ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે તો હવે આ ચેપ્ટર જો આપણે ધીમે ધીમે આગળ વધીએ તો પહેલું આવશે કે આ ચેપ્ટરમાં ખાસ કરીને કેટલા પદાર્થોના કેવા કેવા પદાર્થોનો આપણે અભ્યાસ કરવાનો છે તો પહેલાં અહીંયા જોઈશું તો રસાયણનો કયા ક્ષેત્રમાં ઉપયોગ છે તો પહેલો મુદ્દો સૌથી આપણી પાસે આવે છે સફાઈ ક્ષેત્રે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સફાઈ અભિયાનનું રાઈટ આ રીતે આપેલું છે ત્યારે ખાસ કરીને સફાઈ ક્ષેત્ર જાળવવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે તો તેના માટે કયા કયા રસાયણો વપરાય છે તો પહેલું જોઈશું તો સાબુ ખાસ કરીને સાબુ આપણે બે જગ્યાએ વાપરતા હોય છે એક કપડાના ઉપર રહેલો મેલ સાફ કરવા માટે એટલે વોશિંગ ઓફ ધ ક્લોથ્સ અને બીજું જે છે એ ઘરે વાસણો ફર્નિચર વગેરે ઉપર લાગેલા જે ડાગ છે મેલ છે તેને દૂર કરવા માટે વપરાતા હોય છે તો એમાંના ખાસ કરીને પદાર્થો છે સાબુ અને એના પછીનો બીજો આવે છે ડિટરજન્ટ સાબુની સફાઈ કરતાં અસર એટલી બધી અસરકારક ન હોવાને કારણે હાલમાં ડિટરજન્ટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે ઓકે એ લીધા પછી ખાસ કરીને અરે ઘરગથ્થુ વિરંજકો વિરંજકો મતલબ જંતુનાશકો જંતુઓને મારવા માટેના રસાયણો એમાં જોઈશું તો હેલોજનયુક્ત પદાર્થો ડીડીટી ક્લોરોફોમ ઓફ ફાયોડીન આવા પદાર્થો જે એ વ્યાપકપણે વપરાતા હોય છે ઓકે એ લીધા પછી તમે જોઈશો તો ખાસ કરીને રાઇટ ડેટોલ હાથ ધોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ટિંકચર ઓફ આયોડિન ઘા પરું લાગતું હોય તો એને અટકાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ મતલબ આવા અનેક રસાયણો છે રાઈટ એ વિરંજક તરીકે ઉપયોગ થાય છે ઓકે તે પછી સૌથી અગત્યનું જે આપણું ડે ટુ ડે લાઈફની અંદર હંમેશા સંકળાયેલું છે રાઇટ એમાંનું જે છે ટૂથપેસ્ટ મતલબ દંતમંજન અરેક દંતમંજન પણ એક પ્રકારનું રસાયણ છે એમાં જુદા જુદા રસાયણો મેળવી અને દંતમંજનનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે ઓકે એ લીધા પછી કોસ્મેટિક્સ બ્યુટિફાઇંગ મટીરિયલ બ્યુટિફાઈંગ મટીરિયલની અંદર પણ અનેક જાતના જુદા જુદા સંયોજનો છે એનું મિશ્રણ કરી અને કોસ્મેટિક પદાર્થો તૈયાર કરવામાં આવે છે તો છેલ્લા જે મેં બતાવેલા છે દંતમંજન કોસ્મેટિક્સનો ઉપયોગ હાલના સમયની અંદર બોળા પ્રમાણની અંદર થાય છે નોટ ઓનલી ધેટ એમાં વધુ ગુણવત્તા લાવવા માટે અનેક નવા નવા સંશોધનો પણ હાલમાં ચાલુ છે એ ચેક કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનું ક્ષેત્ર એવું છે કે જ્યાં રસાયણો વપરાય છે એમાંના જે છે કાપડ કપડાં ઉદ્યોગ કાપડની અંદર પણ બરાબર છે ખાસ રાઈટ રૂ મતલબ કોટન કોટન ગાર્મેન્ટ્સ પછી ઊન વૂલ રેયોન નાઇલોન ટેરેલીન આ પ્રકારના કપડાઓમાંથી રાઇટ જાત જાતના અને ડિઝાઇનવાળા કપડાં બનાવવામાં આવે છે તે પણ ખાસ કરીને રાઈટ રસાયણોમાંથી જ તૈયાર કરવામાં આવે છે ઓકે એ જ ચેક કર્યા પછી સૌથી અગત્યનો પદાર્થ છે પોલીમર પદાર્થ જે સામાન્ય રીતે આપણે એને રાઈટ પોલીમર પદાર્થ તરીકે ઓળખતા નથી જીવનની અંદર છતાં પણ આ પોલીમર પદાર્થો છે એ આપણા ડે ડે ટુ ડે લાઈફની અંદર સંકળાયેલા છે જ દાખલા તરીકે સવારમાં જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે પ્રથમ જ આપણે જરૂર પડશે ટૂથબ્રશની તો ટૂથબ્રશ જે છે એ પોલીમર પદાર્થનું રાઈટ નાઇલોન પ્લાસ્ટિક પદાર્થનું બનેલું છે એ પણ એક જાતનું રસાયણ છે એ લીધા પછી પોલીમરની અંદર ખાસ કરીને આપણે આગળ જોયેલું હતું બે પ્રકારના અભ્યાસ કરેલા હતા બાયોડિગ્રેડેબલ અને બાયો નોન ડિગ્રેડેબલ બાયો નોન ડિગ્રેડેબલ પદાર્થો જે એ પર્યાવરણની ઉપર પ્રતિકૂળ અસર કરતા હોવાથી રાઈટ હાલમાં તેનો ઉપયોગ ખૂબ જ ઓછો કરી નાખવામાં આવેલો છે તેની તુલનામાં છે બાયોડિગ્રેડેબલ જે પર્યાવરણીય અસરને કારણે તેનું વિઘટન થતું હોય એવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે ઓપરેશન કર્યા પછી રાઈટ ટાંકા લેવા માટે જે આપણે દોરા ધાગા વાપરવામાં આવે છે એ ખાસ કરીને બાયોડિગ્રેડેબલ હોય છે એટલે કે ઓપરેશન પછી જે સ્ટીચિસ કરેલું હોય એના માટેને જે ટાંકા લીધેલા હોય એ ધીમે ધીમે પર્યાવરણીય અસરને કારણે રાઈટ એની જાતે વિઘટન થઈ અને ઓગળી જતા હોય છે ઓકે અચ્છા હવે પોલિમર પદાર્થો જે એમાં ખાસ કરીને સંશ્લેષિત અને કુદરતી દાખલા તરીકે પોલિમિનાઇલ ક્લોરાઇડ જેનો આપણે ખૂબ જ બળો પ્રમાણની અંદર ઉપયોગ કરીએ છીએ એ પછી જોઈએ તો પોલિથિન ટેફલોન ટેફલોનમાં જો જઈશું તો રસોઈ માટેના જે સાધનો જે વાસણો છે એની ઉપર તેનું પાતળું કોટિંગ કરેલું હોય છે જે ખૂબ જ ઊંચા તાપમાને પણ વિઘટન થતું નથી અને પાત્રને સપાટી ઉપર ચોંટેલું રહે છે ઓકે એવી રીતે જોવા જઈશું તો કુદરતી રબર પણ એક જાતનો સંયોજિત પદાર્થ છે પછી વલ્કેનાઇઝ ડબ્બર એમાં થોડાક ગુણ વધારાના સુધારા કરી અને વલ્કેનાઇઝ રબર જેવો હાલમાં સંશ્લેષિત પદાર્થ બનાવવામાં આવેલો છે એ પછીનો આપણી પાસે અગત્યનો આવે છે ખાદ્ય પદાર્થો ક્ષેત્રની અંદર ખાદ્ય પદાર્થો દાખલા તરીકે આપણી પાસે બે ત્રણ જાતના હોય છે એક કે જેનો ડાયરેક્ટલી આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને બીજું કે ખોરાક ખોરાકમાં સાદ લેવા માટે રેડ તેનો ઉપયોગ કરીએ છીએ ખાદ્ય પદાર્થો કેવા તો દાખલા તરીકે ધારો કે આપણે લઈશું સ્ટાર્ચ તો સ્ટાર્ચ સેલ્યુલો સ્ટાર્ચની અંદર ઘઉં મકાઈ બાજરી જુવાર પોટેટો આ જે બધા જે છે એમાં કોઈને કોઈ કાર્બોહાઈડ્રેટ રાસાયણિક પદાર્થો સ્વરૂપે રહેલા છે ખૂબ જ આપણે આ ડેલી ઉપયોગ કરતા હોઈએ છીએ છતાંય આપણે ખબર નથી હોતી કે આપણે ઘઉંમાં જે રાસાયણિક પદાર્થ ખાઈએ છીએ તે કયો પદાર્થ છે ઓકે એ લીધા પછી આપણી પાસે બીજો અગત્યનો પદાર્થ આવે છે ખાદ્ય પદાર્થોની અંદર સ્વાદિષ્ટ અથવા સ્વાદ લાવવા માટે આપણે તેમાં અનેક પદાર્થો ઉમેરતા હોઈએ છીએ દાખલા તરીકે ખાદ્ય પદાર્થમાં ગળપણ લાવવા માટે રાઈટ આપણે ગયેલા પદાર્થો સ્વીટનિંગ સુગર્સ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ વગેરે આવા પદાર્થો ઉમેરતા હોઈએ છીએ એક ચક્કેર્યા પછી આ જ ખાદ્ય પદાર્થોની લાંબી જાળવણી રાખવા માટે તેમાં બહારથી કેટલાક પદાર્થો ઉમેરવામાં આવે છે રાઈટ જેને રાઇટ પ્રોટેક્ટિંગ ઓફ ધ ફૂડ અથવા તો એના પરિરક્ષકો કહેવામાં આવે છે ઓકે આવા જે પદાર્થો છે એમાંનો સૌથી એક અગત્યનો છે દાખલા તરીકે સોડિયમ બેન્જોએટ તો સોડિયમ બેન્જોએટ છે એ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને પર્યાવરણની કે ઓક્સિજનની કે જંતુઓની તેના ઉપર પ્રતિકૂળ અસર થવા દેતો નથી ઓકે એ ચેક કર્યા પછી રાઈટ આપણી પાસે આવે છે રંગકોબ રંગકોબ બે જાતના હોય છે એમાંનો એક રાઈટ ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવતા રંગકો દે આર કોલ ફૂડ કલર્સ રાઈટ ખાદ્ય પદાર્થોને રંગીન બનાવવામાં દાખલા તરીકે ચોકલેટ તો ચોકલેટને બ્રાઉન કલરની બનાવવા માટે એમાં ખાદ્ય પદાર્થ નાખવામાં આવે છે તેવી રીતે ખાવા માટેની સ્વીટ પેંડા છે પેંડાને પીળા રંગના કે કેસરી રંગના બનાવવા માટે પણ તેમાં રંગીન ખાદ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે મતલબ ખાદ્ય પદાર્થને રંગીન રેડ અને શાઇનિંગ બનાવવા માટે તેમાંથી અમુક જાતના રસાયણો ઉમેરવામાં આવે છે તો એને કહીશું રંગકો ઓકે એ લીધા પછી આપણી પાસે સૌથી મોટું અને અગત્યનું ફિલ્ડ છે મેડિસિન્સ ડ્રગ્સ ખાસ કરીને બીમારી અને રોગોની સારવાર એક વખત બીમારી નક્કી થઈ જાય એક વખત રોગનું નિદાન ચોક્કસ થઈ જાય તો તેની સારવાર માટે રાઈટ રોગ અને તેની પ્રબળતાના આધારે જુદી જુદી જાતના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે એમાં સૌથી અત્યારે જે મોઢા પ્રમાણ વાપરાય છે એમાંનું એક અગત્યના વર્ગનું સંયોજન છે એન્ટીબાયોટિક્સ મોટાભાગની બીમારીઓ અને સારવારની અંદર એન્ટિબાયોટિક રસાયણો વાપરવામાં આવે છે ત્યારબાદ આપણો સૌથી ખૂબ જ અગત્યને જાણીતો અનુભવ છે કે સ્લાઇટલી આપણે ફીવર આવે અથવા બોડી પેઇન થતું હોય રાઈટ તો એ વખતે આપણે એનાલ એટલે વેદનાહાર રાઇટ પેઇન કિલર ઔષધોનો ઉપયોગ કરીએ છીએ એના માટે આપને ખબર છે પેરાસિટામોલ એસ્પિરિન વગેરે જાતના રસાયણો દવા તરીકે ઉપયોગ કરીએ છીએ ઓકે એ લીધા પછી કેટલાક ઔષધો એવા છે રાઈટ કે જે લાંબા સમય સુધી અસર રાખે છે જેને આપણે કહીશું નાર્કોટિક્સ અને નોન નાર્કોટિક્સ નાર્કોટિક્સ છે એ ખાસ કરીને નશાકારક અસર અસર ધરાવતા હોય છે અને નોન નાર્કોટિક છે એ નશાકારક અસર ધરાવતા હોતા નથી ઓકે એ લીધા પછી ઔષધની અંદર બીજું એક સૌથી અગત્યનું છે રાઈટ એ હિસ્ટેમાઇન હિસ્ટામાઇન એટલે આપણે શરીરમાં કેટલી વખત છીંકો આવતી હોય ખૂબ જ શરદી થઈ ગયેલી હોય શરીર પર સોજા આવી જતા હોય રાઇટ તો એ હિસ્ટેમાઇનને કારણે હોય છે આથી તેને રોકવા માટે તેનાથી વિરુદ્ધ એટલે કે એન્ટી હિસ્ટેમાઇન જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે ત્યારબાદ હાલના સમયની અંદર ખાસ કરીને એન્ટી ફર્ટિલિટી ઔષધો પણ ઉપયોગની અંદર લેવાતા હોય છે ઓકે તો આ જે મેં વાત કરેલી હતી એ અરે કયા ક્ષેત્રની અંદર જે આપણે લેસનનું નામ છે રોજિંદા જીવનના રસાયણ તો કયા કયા ક્ષેત્રોની અંદર આવા બધા રસાયણોનો ઉપયોગ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો ફરીવાર દોહરાવી દઉં કે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં રસાયણનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ થતો નથી આ સિવાય પણ હજી આપણે જોઈએ અવકાશીય ક્ષેત્રે વપરાતા રોકેટ બળતણો રોકેટ બળતણોની અંદર ખાસ કરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ રાઈટ હાઇડ્રોજીન આવા બધા બળતણો છે એ રોકેટની અંદર વપરાતા હોય છે આ સિવાયના પણ અન્ય ઘણા નાના મોટા રસાયણો છે જે આપણા લાઈફ સાથે ડે ટુ ડે સંકળાયેલા છે ઓકે આ ચર્ચા કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો એક વર્ગ આવે છે એ રાઈટ ઔષધોનું વર્ગીકરણ ઔષધોનું વર્ગીકરણ જે એ ખાસ કરીને ચાર ભાગમાં કરવામાં આવે છે એમાંનો એક ભાગ છે રાઈટ ઔષધોનું વર્ગીકરણ રાઇટ ખાસ કરીને ચાર ભાગની અંદર કરવામાં આવે છે એમાંનો એક જે ભાગ છે રાઈટ એ ખાસ કરીને ઔષધોની અસરના આધારે ઔષધો આપણા શરીરમાં કે જીવન શરીરની અંદર કેવા પ્રકારની અસરો ઉત્પન્ન કરે છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે ખાસ કરીને આ અસરો જે જઈશું આપણી પાસે જેમ મેં ચર્ચા કરી તેમાંથી એક આવે છે સી એન એસ સી એન ડીનો મતલબ થશે સેન્ટ્રલ નર્વસ ડિપ્રેશન એટલે કેન્દ્રીય ચેતાતંત્ર છે એને ધીમું પાડી દઈએ કેટલીક વખતે આપણે ઉશ્કેરેટમાં હોઈએ છીએ રાઈટ તો એ મગજના ચેતાતંત્રને કારણે હોય છે તો તેને ધીમું પાડવા માટે બહારથી અમુક ઔષધો આપવામાં આવે છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને ડિપ્રેશન ધીમી કરી દે છે ઓકે પછી બીજું આવે છે સેન્ટ્રલ નર્વસ સેન્સિટર્સ જે રાઈટ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એનો વેગ અથવા એની ક્રિયાઓનો વેગ વધારે છે અથવા તો ઝડપી બનાવે છે કેમ તો કે કેટલીક વખતે આપને ઘણી વખતે આળસ થતી હોય મગજ કામ કરતું ના હોય તો એ વખતે સીએનએસ પ્રકારની ઔષધો છે એ આપવામાં આવે છે ઓકે આ લીધા પછી આપણી પાસે એમાંને એમાં એક બીજું આવે છે ખાસ કરીને વેદનાહર ઔષધો વેદનાહર ઔષધો રાઈટ જેને આપણે કહીશું પેઇન વેદનાહાર ઔષધો એટલે શું તો કે શરીરની અંદર ઘણી વખતે કડતર થતી હોય માથું દુખતું હોય અરે કોઈપણ જગ્યાએ નાનો મોટો દુખાવો થતો હોય સાંધામાં દુખાવો થતો હોય તો જ્યારે આ રીતની અહીં બરાબર વેદના શરીરની અંદર થતી હોય અરે તો તેની અસરને ધીમી પાડવા માટે કે તેની અસરને ઘટાડવા માટે બહારથી જે આપણે પદાર્થો લઈએ છીએ અરે તેને વેદનાહાર ઔષધો એટલે કે ખાસ કરીને એનાલ્જેસિક પદાર્થો કહે છે આવા પદાર્થોના વપરાશથી અને ટેનર્જર્સિકની સાથે સાથે આપણા શરીરનું જે બોડી ટેમ્પરેચર છે એ પણ ઘણી વખતે નીચું આવે છે આથી તેમને એન્ટીપાયરેટિક્સ મતલબ તાપમાન ઘટાડવા માટેનું તો જ્યારે આપણે તાવ આવતો હોય ત્યારે આપણે ઘણી વખતે આવી રીતે એસ્પિરિન છે પેરાસિટામોલ છે જેવી ઔષધો લઈ અને શરીરનું તાપમાન છે અથવા તો તાવ આવતો હોય ત્યારે આપણે તેની અસરને ઘટાડી નાખીએ છીએ ઓકે એ લીધા પછી હમણાં મેં ચર્ચા કરી એમાંથી એક આવે છે માદક અને બીજું આવે છે બિન માદકો રાઈટ નાર્કોટિક્સ અને નોન નાર્કોટિક્સ તો નાર્કોટિક્સ પદાર્થો છે એ આપણા રાઇટ ઓકે એડિક્ટ થઈ જવાય છે અને આપણા મગજ ઉપર એની અસર પડે છે જ્યારે બિન નાર્કોટિક્સ અથવા બિન માદકો છે રાઇટ એ લેવાથી કોઈ આવી રીતની અસર થતી નથી અહીંયા દાખલા કે આપને ખબર છે માદક પદાર્થોની અંદર ચરસ ગાંજો ભાંગ અફીણ હેસીસ કોકેન આવા બધા પદાર્થો છે રાઇટ એ માદક પદાર્થો કહેવાય રાઈટ ખાસ કરીને આવા પદાર્થો છે એ ડૉક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ જ આપવામાં આવે છે કારણ કે તેનું વધુ પડતું પ્રમાણ ક્યારેક પ્રતિકૂળ અસર અને ઘણી વખતે એ મૃત્યુમાં પણ પરિણમી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો માદક પદાર્થો ક્યારેય પણ ડૉક્ટરની સલાહ કે સૂચન વગર જાતે લેવાનો પ્રયત્ન કરશો નહીં ઓકે એ લીધા પછી રાઈટ ખાસ કરીને બેક્ટેરિયા ઉપર અસર કરતા પદાર્થો રાઈટ કેટલાક સંયોજનો એવા છે કે જે બેક્ટેરિયાની કોલોની અથવા એનું જૂથ છે સંપૂર્ણપણે નાશ કરે છે અચ્છા આવા જે સંયોજનો છે એને ખાસ કરીને આપણે કહીએ છીએ એન્ટીબાયોટિક્સ તો આ જે વર્ગીકરણ આપણે જોયું એ ખાસ કરીને રાઈટ ઔષધીય અસરોને આધારે ઓકે પછી બીજું જે વર્ગીકરણ છે એ ખાસ કરી આવે છે રાઈટ ઔષધોની ક્રિયાઓને આધારે ઔષધની ક્રિયાઓને આધારે એટલે શું તો એમાં ખાસ કરીને ધારો કે અમુક સંયોજનો છે આપણા અંદર ઉત્પન્ન થાય હિસ્ટેમાઇન રાઈટ ઓકે તો તે છીંકો આવે ઝડપથી શરદી થાય ઓકે પછી શરીરમાં સોજા આવી જાય તો આ એની અસર છે એની અસરને ઘટાડવા માટે હિસ્ટેમિન છે એની અસરને ઘટાડવા માટે ખાસ કરીને આપવામાં આવતી સંયોજન છે રાઈટ એને કહેવામાં આવે છે એન્ટિહિસ્ટેમાઇન એન્ટિહિસ્ટેમાઇન છે રાઈટ એ ખાસ કરીને રાઈટ તેના ક્રિયાઓને આધારે વર્ગીકરણ કરવામાં આવેલું છે ઓકે એ લીધા પછી ત્રીજું જે છે એને આપણે કહીશું ખાસ કરીને રાસાયણિક બંધના આધારે વર્ગીકરણ હવે રાસાયણિક બંધારણના આધારે વર્ગીકરણ એટલે શું તો કે જુદી જુદી ઔષધો છે તેના અણુમાં અલગ અલગ જાતનું રાસાયણિક બંધારણ ઉપરાંત તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ પણ જુદો જુદો હોય છે દાખલા તરીકે ખૂબ જ એક અગત્યનું સંયોજન લેવા જઈશું તો એચ ટુ એન મતલબ એમિનો સમૂહ રાઇટ અને બેન્જિન એની સાથે આવે છે સલ્ફોનિક સલ્ફોનિક ગ્રુપ રાઇટ અહીંયા આવશે રાઇટ ઇટ ઇઝ એસ થ્રી એચ એન એચ અને આર આટલો જે સમૂહ છે એ સમૂહને ખાસ કરીને કહેવામાં આવે છે સલ્ફોનેમાઇડ્સ સલ્ફોનેમાઇડ સમૂહ બેન્ઝીન સાથે ને સાથે જોડાયેલો હોય ત્યારે ખાસ કરીને વિશિષ્ટ અસર નિપજાવે છે તો આની સાથે હવે અહીંયા જે આર છે આરની જગ્યાએ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ નાખી અને આમાંથી આપણે સલ્ફોનેમાઇડવાળા અનેક બંધારણો આવી રીતે વાપરી શકીએ છીએ તો અહીંયા જે વર્ગીકરણ કરેલું છે એ રેટ ખાસ કરીને રાસાયણિક બંધારણના આધારે તો અહીં ઘણી વખતે સ્પર્ધાત્મક પરીક્ષામાં કે સ્કૂલ બોર્ડની પરીક્ષાની અંદર એક વારંવાર પૂછાતો પ્રશ્ન હોય છે કે સલ્ફોનેમાઈડનું બંધારણ કયું સાચું છે અથવા તો માં રહેલા ક્રિયાશીલ સમૂહ જણાવો સલ્ફોનેમાઇડ એલિફેટિક છે કે એરોમેટિક છે એવા નાના નાના હેતુલક્ષી પ્રશ્નો કોર્નરમાંથી પૂછાતા હોય છે તો આવા જ્યારે પ્રશ્નો બંધારણના સંયોજ અંગે પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો મારી એક ખાસ સલાહ છે કે તમે સૌથી પહેલાં તેનું સાચું બંધારણ દોરો બંધારણ દોર્યા વગર કોઈ દિવસ સીધે સીધો એમસીક્યુનો પ્રશ્નનો ઉત્તર ન આપતા કારણ કે પ્રશ્ન એવી રીતે પૂછાયેલો હશે કે જે તમને મૂંઝવણ ઊભી કરે તો હવે જે પ્રશ્ન છે એનો જવાબ જઈશું તો અહીંયા એક જે છે એમિનો સમૂહ છે જે પ્રાથમિક એમાઇન છે એમિનો સમૂહની વાત આવે ત્યારે પણ તમે ધ્યાન રાખજો પ્રાથમિક એમાઇન છે દ્વિતીય કેમાઇન છે કે તૃતીય કેમાઇન છે ઓકે એ લીધા પછી બીજો સમૂહ તમે જોશો તો એક આવો છે એસઓ ટુ એન એચ સલ્ફોન એમાઇડ મતલબ સલ્ફોન એમાઇડ સમૂહ છે હવે સલ્ફોન એમાઇડ સમૂહ છે રાઈટ તો એમાં પણ ફરી પાછું પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એસો ટુ એન એચ ટુ હોય તો પ્રાથમિક આવશે એસો ટુ એન એચ આવશે તો દ્વિતીય અને એસઓ ટુ એન એચ આવશે તો તૃતીય સલ્ફોનેમાઇડ મતલબ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્સરી સલ્ફોનેમાઇડ્સ મતલબ આવી રીતના સંયોજન ભલે એકનું એક જ હોય ઓકે એ લીધા પછી ત્રીજો એમસીક્યુ આમાંથી વારંવાર પૂછાતો હોય છે એ સલ્ફોનેમાઇડનું સાચું બંધારણ કહ્યું વિદ્યાર્થી મિત્રો તો ઘણી વખતે તમને આવી રીતે પણ બંધારણ બદલી નાખશે બેન્જિન રિંગ રાઇટ આ રીતનું બેન્જિનવાલા અને અહીંયા અમુક છે એન એચ એસ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ અને આર તો પ્રથમ દ્રષ્ટિએ તમે અહીંયા જોશો તો લગભગ ઉપર બતાવેલું સાચું બંધારણ અને અહીંયા રજૂ કરેલું ખોટું બંધારણની અંદર ઘણી બધી સામ્યતા છે માત્ર ને માત્ર એને સમૂહ અને એ સોટું એકબીજાની અડલી બદલી કરેલી છે તો સાચું બંધાર અને ખોટું બંધારણની અંદર કેવી રીતના ફેરફારો થતા હોય પહેલી વસ્તુ તો છે ખાસ કરીને ક્રિયાશીલ સમૂહનું જે બંધારણ છે એ ઉલટું સુલટું કરી નાખતા હોય ત્રીજો મુદ્દો ક્રિયાશીલ સમૂહનું સ્થાન છે બીજા કાર્બન કે ત્રીજા કાર્બન ઉપરથી કરી નાખતા હોય છે ક્રિયાશીલ સમૂહમાંથી એક પરમાણુ ઓછો કરી નાખે કે એક પરમાણુ વધારી નાખે એવી રીતના આ રીતના ભિન્ન ભિન્ન પ્રશ્નો પૂછાતા હોય ઓકે પછી અહીંયા મિથાઇલ મૂકે ઇથાઇલ મૂકે ફિનાઇલ મૂકે જુદા જુદા સંયોજનો મૂકી રાઈટ અને આ રીતનું જે છે એ સલ્ફોનેમાઇડના સાચા બંધારણોનો ઉપયોગ થતો હોય છે ઓકે એ લીધા પછી ખાસ કરીને આણવીય બંધારણના આધારે રાઈટ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે મોલેક્યુલર રાઈટ સ્ટ્રક્ચર ખાસ કરીને તો આમાં જોઈશું તો કયા પદાર્થોનો સમાવેશ થાય છે તો સૌથી પહેલું અગત્યનું એ છે કે રાઇટ કાર્બોહાઈડ્રેટ તમે જોશો હોર્મોન જોશો લિપિડ્સ જોશો પ્રોટીન ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ આ બધા સંયોજનો છે રાઈટ એ ખાસ કરીને તેમના રાઇટ આણ્વીય બંધારણની અંદર અથવા તો આણ્વીય રચનાઓને કારણે એટલે કે ઔષધો છે એનું મૂળભૂત ચાર રીતે વર્ગીકરણ કરવામાં આવે છે એક અસરોને આધારે બે ક્રિયાઓને આધારે ત્રણ રાસાયણિક બંધારણના આધારે અને ચાર તેમની આણવીય રચનાઓને આધારે આ રીતે ખૂબ જ એક અહીંયા ત્રણ માર્ગનો કે બે માર્ગનો પ્રશ્ન આમાંથી પૂછાતો હોય છે હેતુલક્ષી માટે ખાસ કરીને સલ્ફોને માઇટ બંધારણ જાણી અને તેનાથી આગળ તમે જઈ શકશો ઓકે હવે આ ચેક કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો મુદ્દો ખાસ કરીને આવે છે અને એ આવે છે ઉત્સેચકો અને તેની ક્રિયા વિધિ વિદ્યાર્થી મિત્રો આગળના બે ચેપ્ટરની અંદર આ વસ્તુ આવી ગયેલી છે એક રાસાયણિક ગતિકી જેમાં પણ ક્રિયા વિધિનો સમાવેશ કરેલો હતો અને ત્યારબાદ બીજું સરફેસ કેમેસ્ટ્રી પૃષ્ઠ રસાયણ એમાં પણ ઉત્સેચકની ક્રિયાવિધિનો ઉલ્લેખ કરેલો હતો તો ઉત્સેચકો છે એ ઔષધીય તરીકે કઈ રીતે કાર્ય કરતા હોય છે તો પહેલાંનું એમાંનું એક જે ખૂબ જ અગત્યનો મુદ્દો છે એ જે છે એ લોક એન્ડ કી મોડલ ચાવી અને તાળું અથવા કૂંચી રચના તો હકીકતમાં એ છે શું તો પહેલાં તો અહીંયા એ જ ચેક કરી લઈએ કે ઉત્સેચક એની ક્રિયાવિધિ કઈ રીતે કરે છે તો પહેલું આપણે લઈશું એસ મતલબ સોફ્ટ્રેટ પદાર્થ કે જેના ઉપર ઉત્સેચક છે એ એટેક કરે છે અથવા એના પર લેન્ડિંગ કરે છે તેને આપણે કહીશું ખાસ કરીને સફસ્ટ્રેટ પછી બીજો પદાર્થ આવે છે ઈ ઈ મતલબ એન્જાઇમ એન્જાઇમને આપણે કહીશું ઉત્સેચક એટલે ખાસ કરીને ઉત્સેચક છે એ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાથી જેના ઉપર પ્રક્રિયા કરવી છે એના ઉપર એટેક કરે છે અને આ રીતે પ્રતિવર્તી પણ તેની સાથે જોડાય છે અને એસ અને ઈ પ્રકારનું આવી રીતે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બને છે આ મધ્યવર્તી સંકીર્ણ સંયોજનની બનાવટ પ્રતિવર્તી હોય છે અને કંઈક અંશે ઝડપી હોય છે ઓકે હવે બીજા તબક્કાની અંદર આ જે મધ્યવર્તી સંકીર્ણ સંયોજન છે રાઈટ એમની વચ્ચેના બંધ તૂટે છે પુનઃરચના થાય છે અને એમાંથી નિપજ પી મતલબ પ્રોડક્ટ અને ફરી પાછું એન્જાઇમ છે રાઈટ એના એ જ સ્વરૂપે છૂટું પડે છે અને તેના દળમાં કે સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી વિદ્યાર્થી મિત્રો અહીં એક બાહ્ય માહિતી જે તમને દર્શાવું છું એ કઈ છે તો કે દરેક વખતે આપણે જ્યારે ઉદ્દીપન અને ઉદ્દીપકની ક્રિયાની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એવું ધારી લીધેલું છે કે ઉદ્દીપક છે એ રાસાયણિક સંગઠનમાં ફેરફાર પામતો નથી પણ એ વખતે મેં એક વખત આવું દર્શાવેલું હતું કે ઉદ્દીપક છે રાસાયણિક સંગઠનમાં રાઈટ કે તેના દળમાં કોઈ ફેરફાર અનુભવતો નથી પરંતુ ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ઉદ્દીપક છે તેની ભૌતિક સ્થિતિ બદલી શકે છે કેટલીક પ્રક્રિયાઓમાં વાયુ સ્વરૂપે લીધેલો ઉદ્દીપક પ્રક્રિયાને અંતે ઘન સ્વરૂપે પણ મળે છે કેટલીક વખત ઘન સ્વરૂપે લીધેલો ઉદ્દીપક પ્રક્રિયાને અંતે દળને રાસાયણિક સંગઠન તો યથાવત જળવાય જ રહે છે પણ તેનું ભૌતિક સ્વરૂપ ભૌતિક સ્થિતિ બદલાઈ શકે છે તો એ મુદ્દો ધ્યાન રાખી લેજો કે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક કેટલીક વખત પોતાની ભૌતિક અવસ્થા બદલી શકે છે ઓકે હવે આ ક્રિયા વિધિ જોઈશું રાઈટ તો એમાં ખાસ કરીને સફસ્ટ્રેટ અને આ તબક્કો ધીમો હોય છે જેને આપણે રાસાયણિક ગતિ કી મુજબ નિર્ણાયક તબક્કો કહીશું આવું આપણે શીખી ગયેલા છીએ હવે ખાસ કરીને લોક એન કી મુજબ એન્જાઇમ છે એ કઈ રીતે પ્રક્રિયાઓ કરે છે તો પહેલો મુદ્દો એ છે કે એન્જાઇમ છે એ રાઈટ સફસ્ટ્રેટની એવી જગ્યા ઉપર જ હુમલો કરે છે એટેક કરે છે કે લેન્ડિંગ કરે છે કે તેને ગોઠવવા માટેનું યોગ્ય સ્થળ અથવા વેલ ફિટ થઈ શકે ઓકે હવે ધારો કે એમાં આપણે આ લઈને લઈએ કે સબસ્ટ્રેટ છે એની સપાટી ઉપર આ રીતનું રાઈટ કોઈ એક આ રીતનો આકાર રહેલો છે આ જે છે એ સબસ્ટ્રેટ છે ઓકે અને આ જે છે એનું સક્રિય સ્થાન છે રાઈટ એક્ટિવ સરફેસ ઓકે હવે ધારો કે અહીંયા જે છે આપણી પાસે ઉદ્દીપક રાઈટ ઉત્સેચક છે એ આ પ્રકારનો છે તો આવા પ્રકારનો ઉત્સેજક છે એ પ્રક્રિયાથી ઉપર એની સપાટી ઉપર આ રીતે વેલ ફિટ થઈ શકશે નહીં ઓકે હવે એને બદલે ધારો કે આ રીતનો કોઈ એક ઉદ્દીપક લીધેલો છે તો આ પ્રકારનો ઉત્સેજક છે એ પણ વેલ ફિટ થઈ શકશે નહીં પરંતુ સાચી વાત તો એ છે કે ધારો કે આ રીતનો કોઈ આપણે રાઈટ પ્રક્રિયા ઉત્સેક્ષ લઈશું તો એ ઉત્સર્જક છે તમે જોશો તો આ આ દિવાલે ફિટ થશે આ જે છે આ દિવાલે ફિટ થશે આ જે ગાળો છે સંપૂર્ણ પણ તો અહીંયા બંધ છે અને આ જે સપાટી છે એ આટલી પૂરતી જ બંધ બેસતો હશે મતલબ અહીંયા જેટલો ખાડો અથવા આકાર પ્રાપ્ત થયેલો છે એટલો જ ઉત્સેચક છે એ આ રીતે બચશે અને પરિણામે અહીંયા જેમ આપણે જોઈશું તો ખાસ કરીને ઉત્સેચક પ્રક્રિયાથી સાથે જોડાય ત્યારે તેમાંથી કઈ રીતની રચના થાય છે રાઈટ તો નવી જે રચના બનશે એ કંઈક આ રીતની બનશે આ રીતનું બનશે જેમાં ઉત્સેજક છે એ આ રીતે રાઈટ ખાસ કરીને તમે જોશો તો તેમાં વેલ ફિટ થઈ ગયેલો હશે આ જે છે એને કહીશું એન્જાઇમ ઈ અને આ જે કહીશું એને સબસ્ટ્રેટ ઇ મતલબ તેની સપાટી ઉપર આ રીતે એન્જાઇમ છે એ વેલ ફિટ થાય છે આને કહીશું લોક એન્ડ કી આ એકબીજામાં સંપૂર્ણપણે બંધ બેસતા થાય છે અને આવી રીતે જેમાં બંધ બેસતું થતું હોય તેવી જ પ્રક્રિયાઓ હંમેશા ઉત્સેચકીય રીતે ઉદ્દીપક ઉદ્દીપ્ત થઈ શકતી હોય છે ઓકે કેટલીક વખતે એવું બનશે કે એન્જેમ છે એ પોતાનો આકાર બદલી શકતો નથી તો એ વખતે જે છે રાઈટ સફસ્ટ્રેટ છે એ સબસ્ટ્રેટ છે ઘણી વખતે પોતાનો આ રીતનો આકાર હશે તો રાઈટ તો એ નાનો મોટો આકાર ફેરફાર કરી રાઈટ અને ઉચ્ચે છે એને અનુરૂપ સપાટી ઉપર આકાર બનાવી અને પોતાની સરફેસ ઉપર આ રીતે પરફેક્ટલી અથવા વેલ ફિટ થવા દેશે તો આ જે હતી એની મેં તમને ક્રિયા સમજાવેલી ઓકે આ ચેક કર્યા પછી હવે આપણી પાસે બીજું અગત્યનું પરિબળ આવે છે એ આવે છે ખાસ કરીને ઔષધો અને તેનું વર્ગીકરણ ઔષધો અને તેનું વર્ગીકરણ એમાંથી ખાસ કરીને આપણે એને ત્રણ કે ચાર ભાગની અંદર વહેંચી નાખશું જેમાંના આપણે કહીશું એન્ટીબાયોટિક્સ એન્ટી ફર્ટિલિટી રેટ એન્ટીસ્ટામિન આ બધા એન્ટી એન્ટીવાળા છે એનો વિગતવાર અભ્યાસ આપણે કરીશું અહીં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી આમાંથી વારંવાર પૂછાતો પ્રશ્ન હોય છે આ કયા પ્રકારનું ઔષધિ છે અથવા આ અસર માટે નીચેનામાંથી કયું ઔષધ સૌથી વધારે અગત્યનું છે રાઈટ ઓકે તેની ચર્ચા આપણે વિગતવાર કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે એન્ટિબાયોટિક શરૂ કરતાં પહેલાં એક બીજો નાનકડો અગત્યનો મુદ્દો જોઈ લઈએ અને એ જે છે એ એન્ટા એસિડ્સ અત્યારે બરાબર વિચિત્ર પ્રકારની ખાણીપીણીની રીત અયોગ્ય પ્રકારનું ફૂડ જંક્શન ફૂડ વગેરે લેવાને કારણે મોટાભાગના અથવા તો ઘણા બધા માણસો જે એસિડિટીથી પીડાય છે જો આ એસિડિટી ઘણા લાંબા સમય સુધી ચાલુ રહે તો તે ખાસ કરીને હાઈપર એસિડિટી રેટ એટલે કે ઉચ્ચ એસિડિટીમાં પરિણામે છે પરિણામે શરીર કે હોજરીની અંદર ચાંદા પડે છે અને તેને કારણે અલ્સર થવાનું જોખમ રહે છે અને પછી તેની સારવાર ઘણી મુશ્કેલ બને છે અથવા તો અલ્સરનું પ્રમાણ વધી જતાં ઘણીવાર મૃત્યુમાં પરિણમે છે માટે હાઈપર એસિડિટીને વિદ્યાર્થી મિત્રો રાઇટ ક્યારેય અવગણવાની નહીં હવે હાઈપર એસિડિટીની સારવાર માટે અથવા તો એસિડિટીની સારવાર માટે શરૂઆતની અંદર કયા પદાર્થો લેવામાં આવતા તો કે ખાસ કરીને તમે અહીંયા જોશો તો રાઈટ જ્યારે ઔષધોનું એટલું બધું સંશોધન થયેલું નહોતું ત્યારે ખાસ કરીને બાય કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડના સંયોજનો જે આલ્કલાઇન માધ્યમ પૂરું પાડે છે એસિડિટી ઇઝ ડ્યુ ટુ ધ એક્સેસ સિક્રિસ ઓફ ધ H પોઝિટિવ આયોન્સ ઇન ધ સ્ટમક વધારે પડતું H પોઝિટિવ આયોનો ઉત્પન્ન થાય તો એસિડિટી ઉત્પન્ન કરે છે અને પરિણામે જઠરમાં બળતરા ઉત્પન્ન થાય છે આ સમસ્યાના નિરાકરણ અર્થે રાઇટ જો તેમાં એસિડને તટસ્થ કરે તેવા પદાર્થો એટલે કે બાય કાર્બોનેટ અને ના સેજોનો ઉમેરવામાં આવે તો રાઇટ એસિડિટીની જે ક્ષણિક અસર છે તે નિવારી શકાય છે વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખો કે આ એસિડિટીનો કાયમી ઉપચાર નથી સારવાર કરતી નથી પરંતુ માત્ર તેની જે ક્ષણિક અસર જે તેને નિવારે છે આ ઔષધની પૂર્ણ થવા પછી ફરીથી તેની જરૂર પડે છે તો હવે અહીંયા એક જે છે બાયકાર્બોનેટ સંયોજન છે અને બીજા હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે બાય કાર્બોનેટની અંદર ખાસ કરીને તમે જોશો તો સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ છે એ સોડિયમના કારણે પ્રતિ આલ્કલાઇન માધ્યમ ધરાવે છે તો હવે સોડિયમ બાય કાર્બોનેટ છે જો એ એન્ટાએસિડ તરીકે ઔષધ તરીકે શરીરમાં લેવામાં આવે તો રાઈટ ખાસ કરીને તે એનએઓએચ અને એચ ટુ સીઓ થ્રી એનએઓએચ છે પ્રબળ આલ્કલી છે એચ સીઓ થ્રી છે એ નિર્ભર છે અને પરિણામે પ્રબળ આલ્કલીના કારણે જઠરની અંદર ઉત્પન્ન થયેલો એચ પોઝિટિવ આયોન છે એ તટસ્થ થાય છે અને પરિણામે એસિડિટીની અસર છે એ ઘટાડી શકાય છે અથવા નાબૂદ કરી શકાય છે પરંતુ આ ઔષધિની કેટલીક વખતે આડઅસર કઈ થાય છે કે જો બાય કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો સંપૂર્ણ એસિડ તટસ્થ થઈ ગયા બાદ વધારાનું જે એન એ એચ સીઓ થ્રી છે એનેઓ જ બનાવશે અને જઠરની અંદર રાઈટ એનું જે માધ્યમ છે એ સીધે સીધું તટસ્થમાંથી પ્રબળ આલ્કલાઇન માધ્યમમાં જતું રહેશે એટલે કે તેની પી છે સીધે સીધી દસ દસથી અગિયાર એની વચ્ચે આ રીતે અને પરિણામે જઠરની અંદર જેમ જેમ આલ્કલાઇન માધ્યમ એટલે કે ઓ વધશે અથવા તો રાઈટ તો વધારાના ઓએચ છે એ જઠરની દીવાલમાં રહેલા એચ પોઝિટિવ આયનને વધુ પ્રમાણમાં ઉત્પન્ન થવા માટે પ્રેરિત અથવા પ્રોત્સાહન કરે છે ઇન્ડ્યુસિસ ધ ફોર્મેશન ઓફ મોર એચ પોઝિટિવ આયોન્સ આન્ધર ફોર એક્સેસ યુઝ ઓફ ધ સોડિયમ બાયકાર્બોનેટ ટુ સમ એક્સટેન્ટ ઇઝ ઓલ્સો ડેન્જરસ એટલે કે વધુ પડતું પ્રમાણ છે પીએચને સાત કરતાં ઝડપથી વધારી દે છે જે વધારે એચ પોઝિટિવ ઉત્પન્ન કરવાને પ્રેરે છે પરિણામે બાય કાર્બોનેટ જેવા પદાર્થો છે એ હાઈપર એસિડિટીની અંદર ખાસ કરીને ઉપયોગી નથી ત્યારબાદ બીજું એક મિશ્રણ આ રીતે લેવામાં આવેલું હતું એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેટલીક વખતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું જે રાઇટ દૂધ્યું દ્રાવણ છે મિલ્ક આલ્કલાઇન દ્રાવણ એને આપણે કહીએ છીએ મિલ્ક ઓફ મેગ્નેશિયા એનો પણ રાઈટ એસિડિટીની સારવારની અંદર ઉપચાર થાય છે હવે આ જે મેટલ હાઇડ્રોક્સાઇડ છે એનો ફાયદો કયો તો કે આ મેટલ હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ ખાસ કરીને દ્રાવણની અંદર અદ્રાવ્ય હોવાથી રાઈટ થોડા પ્રમાણમાં અદ્રાવ્ય હોવાથી થોડા પ્રમાણમાં જ ઓ નેગેટિવ આયનો ઉત્પન્ન કરે છે અને પરિણામે જઠરની અંદર જે થોડા પ્રમાણમાં એચ પોઝિટિવ આયનો છે એ એચ પોઝિટિવ આયનો તટસ્થ થઈ જાય છે અને એચ ટુમાં પરિણામે છે અને પરિણામે એસિડિટીની જે અસર છે એ ખટાડી નાખે છે અથવા ક્ષણિક પૂરતું અદૃશ્ય કરે છે ઓકે હવે બીજો આનો ફાયદો એ છે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ રાઈટ એ કંઈક અંશે ઉભય ગુણી ધર્મ ધરાવે છે એટલે કેટલીક વખતે એસિડ સાથે સીધે સીધું બેઝ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે એટલે આ કારણોસર લાંબા ગાળા સુધી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ પણ વાપરવામાં આવતું નથી તો આ બે ઔષધો છે જે ખાસ કરીને સોડિયમ બાય કાર્બોનેટ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું જે મિશ્રણ છે એ માત્ર એસિડિટીનો ક્ષણિક ઉપચાર જ કરે છે લાંબા ગાળા માટેની એસિડિટીની સારવાર કરતું નથી અને પરિણામે હાલના સમયની અંદર આ બે ઔષધો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં વપરાય છે તેને બદલે રાઈટ જ્યારે એસિડિટી વધુ પ્રમાણમાં હોય રાઈટ અને તેની સારવાર માટે રાઇટ અથવા લાંબા ગાળાની સારવાર કરવાની હોય ત્યારે રસાયણની અંદર અથવા કેમેસ્ટ્રી ફિલ્ડની અંદર બે નવા પદાર્થો છે રાઈટ એ બનાવવામાં આવેલા છે જેમાં એકનું જે નામ છે એક ખાસ કરીને રેનિટીન રેનિટીડિન સંયોજન છે એને માર્કેટની અંદર ખાસ કરીને રાઇટ જેન્ટેક સંયોજન જેન્ટેક સંયોજન માર્કેટની અંદર મળે છે અને બીજું એવું ને એવું જે સંયોજન છે એ ખાસ કરીને સિમેટીડિન સિમેટીડિન નો ડાઉટ આના પ્રનાઉન્સેશન અલગ અલગ રીતે કરે છે રાઈટ જેને ખાસ કરીને ટીગામેટ રાઈટ માર્કેટની અંદર ઓળખવામાં આવે છે આ બે સંયોજનો એવા જે રેનિટીડીન એન્ડ સિમેટીડીન રાસાયણિક રીતે બનાવેલા એક ખાસ કરીને હાઈપર એસિડિટી જે લાંબા ગાળાની અસર હોય છે તેને નિવારવા માટે ઉપયોગ થાય છે રેનેટીડીન અને સિમેટીડીન એ એક એવા પદાર્થો છે કે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહો ધીમે 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 બેઝિક વર્તણૂક દર્શાવે છે અને ઝડપથી બેઝિક માધ્યમમાં ક્યારે પરિણમતા નથી આથી લાંબા ગાળા સુધી રાઇટ રેની છે રાઇટ જેન્ટેડ છે અથવા તો સિમેટીન ટીગામેટ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ રાઇટ આ બધી જ ઔષધો જો એ છેલ્લે કોઈને કોઈ સાઈડ અસર તો કરે જ છે પરિણામે એસિડિટી ન થાય તેવો ખોરાક અને રાઈટ તેઓ ખાસ કરીને આપણે ખાદ્ય પદાર્થો લેવા જોઈએ ઓકે આ લીધા પછી આપણી પાસે બીજું અગત્યનું સંયોજન છે રાઈટ એ ખાસ કરીને આવે છે એવી એવી રીતનું બીજું આવે છે રાઈટ હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન હવે હિસ્ટામિન સંયોજનો શું છે રાઈટ તો ખાસ કરીને હિસ્ટામિન સંયોજનો છે એ આપણા શરીરની અંદર જઠરની અંદર જ્યારે સિક્રેટ થાય ઉત્પન્ન થાય ત્યારે શરદી થવી છીંક આવવી માથું જળાઈ જવું ચામડીમાં ખાસ કરીને ખંજવાળ આવવી ઇરિટેશન થવી ફૂલના નાની નાની ફોલીઓ પડવી સોજી શરીર સોજી જવું આવી ઘણી બધી અસરો જોવા મળતી હોય છે તો આવી અસરો ઉત્પન્ન થવાનું માત્રને માત્ર કારણ હિસ્ટેમિન હોય છે તો આ હિસ્ટેમિનની બનાવટ અટકાવવા માટે ખાસ કરીને તેનાથી વિરુદ્ધ અસર ધરાવતા તેનાથી પ્રતિ અસર ધરાવતા પદાર્થો જેને આપણે ખાસ કરીને એન્ટિહિસ્ટામિન કહીએ છીએ રાઈટ એન્ટિહિસ્ટામિન રાઈટ અથવા એન્ટિહિસ્ટામિનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે એન્ટિહિસ્ટામિન સંયોજનો છે રાઈટ એન્ટી એટલે તેનાથી વિરુદ્ધ તેનાથી પ્રતિ ખાસ કરીને વાપરવામાં આવે છે આ એન્ટીમિન સંયોજનો છે એમાંનું એક જે છે ખાસ કરીને બ્રોમ ફિનેરેમાઇન અથવા ફિનેરામાઇન બ્રોમો વ્યુત્પન્ન છે અને બીજું જે છે એ ખાસ કરીને તરફેના ડીન તરફેના ડીન છે એ ખાસ કરીને સેલ તરીકે વર્તે છે સેલ તરીકે ઓળખાય છે આ બે સંયોજનો છે રાઈટ એ ખાસ કરીને હિસ્ટામિન સંયોજનો છે એની બનાવટને રોકે છે અને પરિણામે શરદી જે છીંક આવવું જે વગેરે જેવી અસરોને ઘટાડે છે અથવા તો તેને નાબૂદ કરે છે ઓકે આ ઔષધ ચેક કર્યા પછી આપણી પાસે એના પછીને બીજી જે અગત્યની ઔષધો છે એમાં ખાસ કરીને આવે છે રાઇટ વેદના હર ઔષધો પેઇન કિલર ડ્રગ્સ ઓર પેઇન કિલર મેડિસિન્સ પેઇન કિલર મેડિસિન્સ છે શું ખાસ કરીને આવી ઔષધો જે આગળ મેં જેમ ચર્ચા કરી તેમ રાઇટ એ આપણા શરીરની અંદર થતા દુખાવા સાંધાનો દુખાવો માથાનો દુખાવો આવી રીતે જેટલી જેટલી જગ્યાએ પેઇન થતું હોય તો ધે આર પેઇન રિડ્યુસિંગ ઓર પેઇન કિલર મેડિસિન્સ નો ડાઉટ આવી દવાના લાંબા સમય સુધીનો જે વપરાશ કરવામાં આવે તો તે કોઈને કોઈ રીતે આડઅસર ઉત્પન્ન કરતી જ હોય છે ઓકે હવે આ જે બિન વેદનાહર ઔષધો છે એનું ખાસ કરીને બે ભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે રાઈટ વેદના હર ઔષધો એને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એમાંનો જે એક ભાગ છે એ ખાસ કરીને બિન માદક બિનમાદક એટલે કે એને કહીશું નોન નાર્કોટિક્સ કે જે લાંબા ગાળા સુધી અસર નીપજાવતું નથી રાઈટ અને એડિક્ટ થતું નથી નોન નાર્કોટિક્સ અને બીજું જે છે એ માદક પદાર્થો છે જેને આપણે ખાસ કરીને કહીએ છીએ નાર્કોટિક્સ અને આ જે આવશે એ આવશે ખાસ કરીને નોન નાર્કોટિક્સ રાઇટ ઇંગ્લિશ શબ્દ ઉપરથી આપણે ખાસ વધારે ખબર પડી જશે નાર્કોટિક્સ એન્ડ નોન નાર્કોટિક્સ ઓકે હવે બિન પદાર્થો છે એ લાંબા ગાળા સુધી લેવામાં આવે તો પણ તેની એડિક્ટ અથવા આપણે હેબિટ્યુટ થતા નથી આવા પદાર્થોની અંદર કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે રાઇટ તો કે ખાસ કરીને એમાંનું જે છે એક છે એસ્પિરિન રાઈટ અને બીજું જે છે એ પેરાસિટામોલ ઓકે હવે એસ્પિરિન છે એનું બંધારણ તો તમે આગલા ચેપ્ટરની અંદર એક જે સમૂહ છે એ સી ડબલ ઓ એચ છે અને બીજું ઓ સી ઓ સી એચ થ્રી છે કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન છે અને તેમાં એક કાર્બોક્સિલિક એસિડ છે અને બીજું આ રીતનું રાઈટ એસ્ટર સમૂહ છે આવા સમૂહ ધરાવતું સંયોજન છે એ એસ્પિરિન છે અને એસ્પિરીનની અસર પણ તમે જોશો તો લાંબા ગાળે કાર્બોક્સિલિક એસિડ હોવાને કારણે રાઈટ એસિડિટી ઉત્પન્ન કરે છે પછી પેરાસિટેમોલ છે પેરાસિટેમોલ છે એ ફિનોલનું વ્યુત્પન્ન છે ઓ એચ અને તેના પેરાપોઝિશન ઉપર જે છે રાઈટ આ રીતનો એસિટાઇલ સમૂહ પેરા એન એસિટાઇલ ઉપરથી એને એસિટ મોલ આવી રીતે નામ આપેલું છે તો અહીંયા બંધારણ લખવા માટેનું મુખ્ય કારણ શું છે ખાસ કરીને પરીક્ષાઓની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તો આવા સામાન્ય બંધારણો પૂછાતા જ હોય છે રાઈટ પણ સ્કૂલ બોર્ડની એક્ઝામની અંદર સમજો કે બંધારણ નથી પૂછવું તો તેનો પાટલી ભાગ પૂછે છે સિમ્પલી એવું પૂછી નાખશે એસપી રીનમાં રહેલા બે ક્રિયાશીલ સમૂહ કયા છે રાઈટ તો એમાંનો એક આવશે કાર્બોક્સિલિક એસિડ અને બીજો આવશે ઓ સી ઓસીએથી સમૂહ ઓકે પછી એવી રીતે પૂછીએ પેરાસિટેમોલ રાઇટ એમાં રહેલા બંને ક્રિયાશીલ સમૂહ કયા છે તો એમાં એક જે રહેલું છે એ ઓ એચ અને બીજું જે છે એમાઇડ સમૂહ છે અને એમઆર્ટ છે રાઈટ એ દ્વિતીય એમ જ સમૂહ છે અને અહીંયા બંને સમૂહ છે સી ડબલ ઓ અને ઓ એચ સમૂહ પણ ફિનોલ એસિડિક હોવાને કારણે આ ઔષધોનો લાંબા સમય સુધી લેવામાં આવે તો છેલ્લે એસિડિક અસર નિપજાવે છે એસિડિક ઉત્પન્ન કરે છે અને પરિણામે આપણે જેમ આગળ ચર્ચા કરીએ એમ જઠરની અંદર ચાંદા અલ્સર વગેરે ઉત્પન્ન કરે છે માટે આવી ઔષધો છે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જરૂરી છે અચ્છા હવે અહીંયા આવે છે જો આમ બે ઔષધોની ગુણ અને દોષ ચેક કરીએ તો એસ્પિરિન છે એ ખાસ કરીને પેરાસિટામોલ છે એ ખાસ કરીને કઈ જગ્યાએ તો એના માટે એક શબ્દ છે એન્ટી પાઇરેટિક્સ પાયરેટિક્સ મતલબ તાપમાન અને એન્ટી એટલે એનાથી વિરુદ્ધ રાઈટ તો આ જે છે એ ખાસ કરીને તાપમાન જે છે તાપમાનને નીચું લાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે રાઈટ એમાંથી એક કહીશું રાઈટ તાપ તાપસામક તાપ તાપસામક એટલે કે તાપમાન અથવા તો જે બોડીનું ટેમ્પરેચર વધી ગયેલું હોય એને ધીમું કરી દે છે ઓકે જ્યારે એસ્પિરિન છે એનો ઉપયોગ અત્યારે વધુ પ્રમાણમાં થાય છે ખાસ કરીને એસ્પિરિન સંયોજન છે રાઈટ એ આપણા બોડીની અંદર લોહી અથવા રુધિર છે એની જામી જવાની જે ક્રિયા છે રાઈટ એ ક્રિયાને મતલબ ક્લોટિંગ ઓફ ધ બ્લડ ઇઝ ઓલમોસ્ટ પ્રિવેન્ટેડ બાય ધ ય યુઝ ઓફ એસ્પિરિન એસ્પિરિનના ઉપયોગથી આપણા શરીરની અંદર રુધિરવાયુનીઓની અંદર લોહી જામી જાય અને જે ગંઠા થવાની પ્રક્રિયા થાય છે એને ખાસ કરીને અટકાવે છે પરિણામે પેરાસિટેમોલ છે એ ખાસ કરીને હાર્ટ એટેકના પેશન્ટ હોય અથવા હાર્ટ એટેક આવતો હોય એ તેના નિશાનીઓ આવતી હોય ત્યારે એસ્પિરિન છે એનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ વિદ્યાર્થી ધ્યાન રાખી લેજો કે એસ્પિરિનનો ઉપયોગ ક્યારેય આડેધડ કરવાનો નહીં સામાન્ય ચિહ્નો દેખાતા હોય તો પણ તુરત જ એસ્પિરિન લઈ લેવી એવો ક્યારેય પ્રયત્ન કરવો જોઈએ નહીં માત્ર ને માત્ર રાઇટ ડોક્ટરના ગાઈડલાઈન પ્રમાણે જરૂર પડે એને એના સૂચન હોય તો જ એસ્પિરિનની ગોળીઓ લેવાની કોઈને કીધા વગર ડાયરેક્ટલી એમનું એસ્પિરિનની ગોળીઓ શરૂ કરી દેવી એ હિતાવહ નથી ઓકે અચ્છા તો આપણી પાસે બિન માદક આ ઔષધો લેવામાં આવે તો તેનાથી આપણે એડિક્ટ થઈ જતા નથી ઓકે એના પછી આપણી પાસે જે બીજી જે છે એ નાર્કોટિક્સ નાર્કોટિક્સ મતલબ હેબિટ પડવાવાળી દવા રાઇટ કે જે આપણા ચેતાતંત્રને લાંબા ગાળા સુધી અસર કરે છે ક્યાં તો ધીમું પાડે છે અને ક્યાં તો ઝડપી કરે છે ઓકે હવે નાર્કોટિક્સ જે જે માદક છે એ શું કરે છે તો કે પહેલો મુદ્દો છે એ ખાસ કરીને શરીરમાં જે જે દુખાવો છે એ દૂર કરે છે અને પરિણામે જે આપણે બોડીની અંદર સ્ટ્રેસ આવે છે ત્રાણ આવે છે અથવા તો ઘણી વખતે શાંત કરવા માટે લાઈટ લેવામાં આવે તો તે નિંદ્રાનું પણ પ્રેરણ કરે છે મતલબ સ્લીપ ઇન્ડ્યુસિંગ જેને આપણે ઊંઘવાની ગોળીઓ કહીએ છીએ રાઈટ ઓકે આવા અસરની અંદર ખાસ કરીને માદક પદાર્થો અથવા તો રાઈટ નાર્કોટિક્સ પદાર્થો લેવામાં આવે છે હવે આમાં ઉદાહરણ કયા આવે છે તો કે એમાંથી સૌથી અગત્યનું એક સંયોજન છે જેને આપણે કહીશું મોર્ફિન મોર્ફિન સંયોજન અથવા કુદરતી આલ્કેલોડ છે પદાર્થ છે રાઈટ તે શામાંથી મેળવવામાં આવે છે તો કે ખાસ કરીને રાઇટ ખસખસના જે છોડવાઓ હોય છે રાઇટ ખસખસના છોડમાંથી રાઈટ મોર્ફિન પદાર્થ મેળવવામાં આવે છે મોર્ફિન કોકેઈન એસિસ ચરસ ભાંગ ગાંજો આ જે બધા પદાર્થો છે એ માદક જેને આપણી ભાષામાં કહીશું નશાકારક પદાર્થો રાઇટ ઔષધો તરીકે રાઈટ આપવામાં આવે છે ઓકે હવે આ ચેક કર્યા પછી ખાસ કરીને જે અફીણ આપણે કીધું રાઈટ એ અફીણ છે એને મોર્ફિન છે અથવા તો એને રાઈટ અફીણવાળી દવા તરીકે અફીણવાળી દવા તરીકે માર્કેટની અંદર રાઇટ વપરાય છે અચ્છા હવે આ જે ઔષધો છે એનો કઈ જગ્યાએ ક્યાં સ્થાને ઉપયોગ થાય છે તો એમાંથી પહેલું છે જ્યારે મેજર સર્જરી કરેલી હોય પછી ઓપરેશન અને ટાકા લીધા હોય એ પછી જ્યારે દુખાવો થતો હોય તો તે દુખાવો દૂર કરવા અથવા ઓછો કરવા માટે આ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ ઘણી વખતે પ્રસૂતિ દરમિયાન ખૂબ જ વધારે દુખાવો ઉપડતો હોય તો આ દુખાવાની અસરને ઓછી કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે ઘણી વખતે માણસને કેન્સર થયેલું હોય અને અંતિમ અવસ્થામાં હોય તો અંતિમ અવસ્થામાં જે ખૂબ જ દુઃખ થતું હોય દુખાવો થતો હોય તો આ દુખાવાની અસરને ઘટાડવા માટે ખાસ કરીને માદક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે પછી ઘણી વખતે હાર્ટ એટેક આવતું હોય અને સિવિયર પેઇન થતું હોય તો એ પરિસ્થિતિની અંદર પણ આમાંના કોઈ પણ અસોધ ઔષધો છે એ વાપરવામાં આવે છે એટલે કે આપણી પાસે વેદના બે છે ઝડપથી જોઈએ તો માદક અને માદક માદક છે એ નશાકારક હોતા નથી માત્ર અને માત્ર સારવાર કરે છે એમાંનું એક એસ્પિરિન છે અને બીજું પેરાસિટેમોલ એસ્પિરિનનું બંધારણ બે ક્રિયાશીલ સમૂહ પેરાસિટેમોલના બંધારણમાં બે ક્રિયાશીલ સમૂહ ઓકે એમાં એસ્પિરિન છે એ પેરાસિટેમોલ કરતાં વધારે ઉપયોગી છે એટલા માટે કે લોહીના લોહીને જામી જથુ અથવા રાઈટ ક્લોટ અટકાવે છે અને પરિણામે રાઈટ હાર્ટ એટેકથી બચી શકાય છે જ્યારે પેરાસિટામોલ છે એ ખાસ કરીને જ્યારે વેન વી આર રનિંગ વેરી હાઈ ટેમ્પરેચર હાઈ ફીવર તો એ વખતે બોડી ટેમ્પરેચર રિડ્યુસ કરવા માટે રાઈટ વપરાય છે જેને કહેવામાં આવે છે એન્ટીપાયરેટિક્સ મતલબ તાપમાન શામક અથવા તાપમાનને શાંત કરી દેવાવાળું ઓકે પછી આવે છે માદક માદક નાર્કોટિક્સ મતલબ નશાકારક આમ લેવાથી માણસને ઘણી વખતે નશો પણ ચડતો હોય છે એમાંનું એક જે છે મોર્ફિન મોર્ફિન સિવાયને ઘણા બધા છે મોર્ફિન કોકેઈન હેરો હેરોઈન પછી ભાંગ ચરસ ગાંજ આ બધા પદાર્થો છે એ માદક પદાર્થો આ પદાર્થો શું કરે તો કે લેવાથી રાઇટ માણસ છે રાઈટ તેની સી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ એકદમ ઓછી થઈ જાય છે પરિણામે દુખાવાની જે અસર છે એ માલુમ પડતી નથી પછી સ્ટ્રેસ હોય સ્ટ્રેસ હોય ત્યારે પણ આ ઔષધ આપવામાં આવે છે અને ઘણી વખતે ઊંઘ ના આવતી હોય તો આ ગોળી લેવાથી સ્લીપ પ્રોડ્યુસિંગ ઇન્ડ્યુસિંગ ઔષધ તરીકે વપરાય છે એમાંનું મોર્ફિન એ ખાસ કરીને ખસખસના છોડવામાંથી મેળવવામાં આવે છે અને તેને ઘણી વખતે અફીણવાળી ઔષધ તરીકે પણ ઓળખવામાં આવે છે વેદના હાર વર્ગનો અભ્યાસ કર્યા પછી આપણી પાસે બીજા એક પ્રકારની પણ રાઈટ ઔષધિ છે અને એ જે છે એ ખાસ કરીને એન્ટીસેપ્ટિક અને એના પછીની બીજી છે એમાંને એમાં આવે છે રાઈટ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે જીવાણુનાસી અને સંક્રમણ હાર કારકો તો જીવાણુનાશી અને સંક્રમણહાર કારકો છે શું જીવાણુનાસી અને સંક્રમણહાર કારકો છે એમની વચ્ચે કંઈક સામ્યતા છે અને કંઈક તફાવત છે તફાવત તો ખાસ કરીને સંક્રમણહાર કારકો અને જીવાણુનાસી અચ્છા જીવાણુનાસી અને સંક્રમણહાર કારકો વચ્ચે સામ્યતા એ છે કે બંને સંયોજનો અથવા પદાર્થો છે એ ખાસ કરીને નુકસાન કરતા જે બેક્ટેરિયાઓ છે રાઈટ અથવા તો સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુઓનો રાઈટ સૂક્ષ્મ જીવાણુ રાઇટ ઓનો ખાસ કરીને નાશ કરે છે અથવા તો તેની કોલોનીઓ છે એને બનતું અટકાવે છે પ્રિવેન્શન કરે છે રાઈટ જ્યારે આ બાબતની અંદર પણ એનું કાર્ય એનું એ જ આવશે હેન્સ જીવાણુનાશી અને સંક્રમણહાર કારકો રાઈટ બંનેનું ફંક્શન એક જ છે બંને જે છે એ નુકસાન કરતા જે જીવાણુઓ છે સૂક્ષ્મ જીવાણુઓ છે ઓર્ગેનિઝમ્સ રાઈટ એનો નાશ કરે છે ડિસ્ટ્રોય ધેર કોલોની રાઈટ એન એક્ઝિબિટ ધ રાઇટ ગ્રોથ ઓફ ધી ફોર્મેશન એટલે એનો જે વિકાસ છે એને પણ અટકાવી દે છે તો આ બાબતની અંદર બંને સામ્ય છે ઓકે એ પછીનો બીજો મુદ્દો છે ખાસ કરીને રાઇટ જીવાણુનાશી પદાર્થો છે એ કયા સ્થાને વાપરવામાં આવે છે તો જીવાણુનાશી પદાર્થો છે એ ખાસ કરીને બાહ્ય ઉપચાર તરીકે બાહ્ય ઉપચાર એટલે કેવો કે દાખલા તરીકે કોઈ જગ્યાએ ચા બરાબર શરીરમાં ઘા પડેલો હોય કોઈ જગ્યાએ શરીરમાં ચાંદી પડેલી હોય કોઈ જગ્યાએ શરીરની અંદર રાઈટ દુખાવો થયેલો હોય અને સળો પેસી ગયેલો હોય અથવા તો કોઈ જગ્યાએ ચામડી છે એ રોગગ્રસ્ત થઈ ગયેલી હોય તો આવી પરિસ્થિતિની અંદર બાહ્ય ઉપચાર તરીકે રાઈટ જી સૂક્ષ્મ જીવાણુઓ રાઈટ આ સૂક્ષ્મ જીવાણુઓ સંયોજન તરીકે આપવામાં આવે છે અહીંયા અગત્યની એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ એન્ટીબાયોટિક્સની માફક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખી લો રાઈટ મોહ વાટે અથવા મુખ મારફતે રાઈટ ડાયરેક્ટલી લઈ શકાતા નથી રાઈટ આ ખાસ ધ્યાન રાખી લેજો ધીસ કેન નોટ બી ટેકન ઓરલી ઓરલી લઈ શકાતા નથી માત્ર ને માત્ર ચાંદુ પડેલું હોય ખા લાગેલું હોય રૂજ ના આવતી હોય અથવા તો ચામડી છે એના ઉપર ચકામાં પડેલા હોય તો તેની ઉપર જીવાણુનાશી પદાર્થનો ઉપયોગ કરવામાં આવે દે કેન નોટ બી ટેકન ઓરલી રાઇટ ઓકે એ ચેક કર્યા પછી ખાસ કરીને સૌથી અગત્યનું જે છે ઇમ્પોર્ટન્ટ એ રાઈટ એના ઉદાહરણો એમાંનું એક જે આવે છે એ આવે છે રાઈટ ડેટોલ ડેટોલથી આપણે ખૂબ જ પરિચિત છીએ ખાસ કરીને જ્યારે આપણે હાથ ધોવાના હોય છે રાઈટ તો તે ડેટોલ સંયોજનોની અંદર આપણે વાપરીએ છીએ તદઉપરાંત કેટલીક વખતે નાના મોટા સાધનો છે જંતુ રહિત કરવા હોય તો પણ ત્યાં આપણે ડેટોલ સંયોજનો ઉપયોગ કરીએ છીએ આ ડેટોલ સંયોજન હકીકતમાં છે શું રાઈટ તો એ જે જે એક તો ક્લોરોજાયલેલ ક્લોરોજાઈનેનોલ અને ટર્પિનોલ ટર્પિનોલનું મિશ્રણ છે ઓકે તો પહેલો એમ વારંવાર પૂછાય છે ડેટોલ ઇઝ એ મિક્સર ઓફ વીચ ઓફ ધ ફોલોવિંગ ટુ કમ્પાઉન્ડ્સ ડેટોલે નીચેનામાંથી કયા બે સંયોજનોનું મિશ્રણ છે તો એક ધ્યાન રાખી લો ક્લોરોજાઈનેલોલ અને બીજું જે છે એ ટર્પિનોલ એમાં ક્લોરોજાઇલિનોલ છે રાઈટ એનું બંધારણ અહીંયા બંધારણ છે એ માત્ર અને માત્ર તમને ક્રિયાશીલ સમૂહ માટે આપું છું ઓકે એમાંનું એક જે છે સી એચ થ્રી પછી અહીંયા તૃતીય કાર્બન છે એમાંનો એક ઓ એચ સી એચ થ્રી અને સી એચ થ્રી તો ફરી પાછું અહીંયા આગળ ચર્ચા કરી એમ રાઈટ આપણી પાસે બે ક્રિયાશીલ સમૂહ છે એક મિથાઇલ અને એક ઓઇલ તો જાયલિનોલની અંદર રાઈટ ક્લોરોજાઈલિનોલની સોરી અહીંયા આવશે સીએલ ક્લોરોજાઈલિનોલની અંદર આ રીતના ત્રણ ક્રિયાશીલ સમૂહ રહેલા છે ઓકે એ લીધા પછી રાઈટ આપણી પાસે આવે છે રાઈટ આ આવે છે ખાસ કરીને ટર્પિનોલ આવે ક્લોરોજાઈનિલ સી એચ થ્રી આવશે ખાસ કરીને રાઈટ ટર્પિનોલ અને ક્લોરોજાઈનિલો આવશે બેન્જિન રિંગ રાઈટ અને ઓ એચ એચ સી એચ થ્રી સી એચ થ્રી અને સી એલ આ જાયલિન છે ક્લોરો છે અને આ ફિનોલ છે ડેફોર ક્લોરો જાયલિનોલ મતલબ આમાં રહેલા ક્રિયાશીલ સમૂહ ત્રણ છે એમાંનો એક ઓ એચ બે સી એચ થ્રી અને એક સી એલ મતલબ આ હેતુલક્ષી માટે છે કે આ સંયોજનો અંદર કયા કયા પ્રકારના રાઇટ સંયોજનો રહેલા છે ઓકે એ ચેક કર્યા પછી ડેટોલ પછીનું આપણી પાસે રાઈટ અગત્યનું સંયોજન છે આયોડિન અને તેના વ્યુત્પનો તો આઈ ટુ આયોડીન ખાસ કરીને ખૂબ શક્તિશાળી અથવા પાવરફુલ એન્ટીબાયો રાઈટ એન્ટિસેપ્ટિક છે તેનું આલ્કોહોલ અને પાણીમાં બનાવેલું બે થી ત્રણ ટકા દ્રાવણ છે એ આપણે ઘણી વખતે જોયેલું છે ટિંચર ઓફ આયોડીન તરીકે અને જ્યારે ઘા વાગેલો હોય તેમાંથી લોહી નીકળતું હોય અથવા તો પરુ પસ ફોર્મેશન થયેલું હોય રાઈટ ત્યારે ખાસ કરીને ટિંક્ચર ઓફ આયોડીન વડે ઘા સાફ કરવામાં આવે છે વિચ પ્રિવેન્ટ્સ ધ ફોર્મેશન ઓફ પસ ઇન ધ વોન્સ ઓકે એવું ને એવું બીજું આયોડીનયુક્ત સંયોજન છે ક્લોરોફોર્મ ક્લોરોફોમ એ સી એચ આઈ થ્રી ટ્રાય આયોડોમિથેન જેમાંથી આયોડિન મુક્ત થાય છે અને આયોડીનની આ અસર છે રેટ એન્ટિસેપ્ટિક હોવાને કારણે ક્લોરોફોમનો ઉપયોગ પણ કંઈક અંશે એન્ટિસેપ્ટિક તરીકે કરવામાં આવે છે એ લીધા પછી આપણી પાસે બીજું એક ખૂબ અગત્યનું સંયોજન છે ઇટ ઇઝ એચ થ્રી બી થ્રી બોરિક એસિડ નું મંદ દ્રાવણ રાઈટ જેને આપણે આઈ લોશન આંખને સાફ કરવા માટેનું રાઈટ લોશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે પછી એક સંયોજન એવું છે કે જેને આપણે ફિનોલ કહીશું ખાસ કરીને આ ધ્યાનમાં રાખીનો ફિનોલ છે એ બંને વર્ગમાં આવે છે રાઈટ તેનું ખાસ કરીને પોઈન્ટ ટુ ટકા જેટલું દ્રાવણ રાઈટ એ જીવાણુનાશી તરીકે વપરાય છે અને એનું એક ટકા ઊંચી સાંદ્રતાવાળું દ્રાવણ છે એ ખાસ કરીને સંક્રમણકાર રીતે રાઈટ વાપરવામાં આવે છે તો ફિનોલ કેન બી યુઝ એઝ બોથ અને જીવાણુનાશી અને સંક્રમણકારકો તરીકે ઓકે હવે સંક્રમણહાર કારકો શું છે તો એનું કાર્ય પણ એનું એ જ છે બાહ્ય ઉપચાર માટે વપરાય છે પરંતુ અહીંયા જે આપણે લીધું એ આપણા શરીર ઉપર માટે ઉપચાર થાય છે જ્યારે અહીંયા સૌથી અગત્યનું છે એ રાઈટ નિર્જીવ પદાર્થો માટે રાઈટ આ બધા પદાર્થો વપરાય છે ખાસ કરીને ફ્લોર ટાઇલ્સને સાફ કરવા માટે બાથરૂમની અંદર બધા ટાઇલ્સ અને રાઇટ સાફ કરવા માટે ઓકે ફર્નિચર ઉપર ઘણી વખતે રાઈટ એના ઉપરને જંતુઓને દૂર કરવા માટે સાધનો કેટલાક જીવાણુ રહિત બનાવવા માટે ખાસ કરીને સંક્રમણ હારકારકોનો ઉપયોગ થાય છે એમાંનું એક જે છે એ ખાસ કરીને સી એલ ટુ ક્લોરીન રાઇટ એનું લગભગ બેથી ત્રણ ટકા સાંદ્રતાવાળું દ્રાવણ છે રાઈટ એ સંક્રમણ હારોકો તરીકે રાઈટ ઉપયોગમાં લેવામાં આવે છે પછી તેવી રીતે બીજો એક વાયુ છે એસઓ ટુ વાયુ એસઓ ટુ વાયુનું જે છે એ અતિમંદ દ્રાવણ છે વેરી ડાયલ્યુટ સોલ્યુશન ઓફ ધ સલ્ફર ડાયોક્સાઇડ એ જે છે રાઈટ એ પણ રાઈટ સંક્રમણ હારોકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે પછી જે મેં દર્શાવ્યું ફિનોલ તો કે ફિનોલ છે એ બે જગ્યા ઉપયોગ થાય છે ખાસ કરીને એક ટકા સાંદ્રતાવાળું સંક્રમણ હારો કર તરીકે રાઈટ અને બીજું જે છે પોઈન્ટ ટકા ટુ દ્રાવણ છે એ રાઈટ ખાસ કરીને જીવાણુ નાશક તરીકે આમ આપણે બે અગત્યના જીવાણુ જીવાણુનાશી અને સંક્રમણ હારો કરોની ચર્ચા કરી થેન્ક યુ આના પછીના એપિસોડની અંદર આપણે બીજા અગત્યના સંયોજનોની ચર્ચા કરીશું થેન્ક યુ વેલકમ વંદે ગુજરાત